આપણે ઘણા પદાર્થોનું અવલોકન કરીએ ઘણા પદાર્થોનું અવલોકન કરીએ અને પ્રવાહી સ્વરૂપ અથવા તરલ અવસ્થા જેમાં પરમાણુઓ એકબીજાને આગળ વધાવી ઘન અવસ્થામાં રૂપાંતરિત થાય છે જે અવસ્થામાં પદાર્થ સખત હોય છે ત્યાં આપણને કંઈક ઘટ થતું જોવા મળે છે તેથી પ્રવાહી અવસ્થા ઓછી ઘટ અને અને ઘન અવસ્થા વધુ ઘટ છે વધુ ઘટ હવે જો પાણી આ રીતનો પદાર્થ હોય તો શું વિચારી શકાય આપણે પાણીના પાત્ર વિશે વિચારીએ અને આ તે પાણીના પાત્રનો આડછેદ છે અહીં આ ચિત્રની જેમ ધારો કે હવા ખૂબ જ ઠંડી છે તે પાણીના ઠારણ બિંદુથી નીચા તાપમાને છે હવે જો આ પાણીનું ઠારણ થાય તો શું થશે બરફ વધુ ઘટ્ટ હોય આ ઘન અવસ્થામાં રહેલા પાણીનું ઠારણ પ્રવાહી પાણી કરતાં વધુ હશે તેથી અહીં આ બરફ નીચે ડૂબશે અને તે અહીં તળિયે આ પ્રમાણે જમા થશે ફરીથી પાણીની આ સપાટીનું ઠારણ થશે અને ફરીથી તેનો બરફ બનીને તે આ પ્રમાણે તળિયે જમા થશે આ પ્રક્રિયા સતત ચાલતી રહેશે અને આ આખા પાત્રનું પાણી ઘન અવસ્થામાં ફેરવાશે અહીં આ આ એ ઘન અવસ્થામાં ફેરવાશે પરંતુ પાણીમાં રહેલા પ્રાણીઓ માટે સારું નથી આપણે અહીં માછલીની કલ્પના કરીએ આ માછલી થીજી જશે અને કેટલાક પ્રાણીઓ થીજેલી અવસ્થામાં જીવન ગાળે છે પરંતુ કેટલાક પ્રાણીઓ માટે આ યોગ્ય નથી પાણી આ બાબતને અનુસરતું નથી આપણે અહીં પાણીની ચર્ચા કરીએ છીએ જ્યારે આપણે પ્રવાહી પાણીમાંથી ઘન બરફ તરફ જઈએ તો આપણને ઘનતા ઓછી મળે તેથી બરફ તરે છે પ્રવાહીની ઘનતા વધુ હશે વધારે ઘનતા અને આ ઘન પદાર્થની ઘનતા ઓછી હશે વધુ ઘનતા તરફથી ઓછી ઘનતા અને પ્રવાહીની ઘનતા વધુ હોય છે કારણ કે તેમાં હાઇડ્રોજન બંધ હોય છે આપણે અહીં પ્રવાહી પાણીનું સ્વરૂપ લખીએ ઓક્સિજન હાઇડ્રોજન હાઇડ્રોજન ઓક્સિજન હાઇડ્રોજન હાઇડ્રોજન ઓક્સિજન હાઇડ્રોજન હાઇડ્રોજન આપણે જાણીએ છીએ કે હાઇડ્રોજનની દૂર તરફ અંશતઃ વીજભાર હોય છે આ અંશતઃ ઋણ વીજભાર છે અને હાઇડ્રોજનના અંતે અંશતઃ ધન વીજભાર છે હાઇડ્રોજન અંશતઃ ધન વીજભાર ધરાવે છે આ પ્રમાણે તે કંઈક આ રીતે હશે અંશતઃ ધન વીજભાર અને અંશતઃ ઋણ વીજભાર એકબીજાને ��e. આકર્ષે છે જેને હાઇડ્રોજન બંધ કહે છે આ પ્રમાણે પ્રવાહી અવસ્થામાં જોઈએ તેટલી ઊર્જા હોય છે તાપમાન એ સરેરાશ ગતિ ઉર્જા જેટલું હોય છે તેથી પરમાણુઓ એકબીજા સાથે અથડાઈને ધીમી ગતિએ આગળ વધે છે આ હાઇડ્રોજન બંધ તૂટીને ફરીથી નવા બંધ બને છે તેઓ એકબીજા સાથે અથડાઈને ધીમી ગતિએ આગળ વધે છે એકબીજાને ધક્કો મારે છે તથા હાઇડ્રોજન બંધ નવા રચાય છે કોઈકવાર તેઓ એકબીજાની નજીક આવે છે કોઈકવાર તેઓ આગળ વધે છે કોઈકવાર તેઓ આગળ અથડાય છે હવે જ્યારે અહીં આપણે ઠંડક મેળવીએ જ્યારે અહીં ઠંડક મેળવીએ અને ગરમી દૂર કરીએ ત્યારે તેની પાસે આવીને અથડાઈ શકે તેટલી ઉર્જા હોતી નથી કે જેથી તે આગળ વધી શકે તેઓ સ્ફટિક સ્વરૂપ બનાવે છે જે કંઈક આ રીતે મળશે ઓક્સિજન હાઇડ્રોજન હાઇડ્રોજન ઓક્સિજન હાઇડ્રોજન હાઇડ્રોજન ઓક્સિજન હાઇડ્રોજન હાઇડ્રોજન અને આગળ સુધી પરમાણુ મળે કારણ કે તેમાં ગતિ ઉર્જા હોતી નથી ફરી એકવાર હાઇડ્રોજન બંધનું તૂટવું અને ફરીથી બનવું એ એકબીજા સાથે સંકળાયેલ ગતિ ઉર્જા છે અને આ દ્વિપરિમાણીય બંધારણ જોવા મળે છે વાસ્તવમાં તે ત્રિપરિમાણીય હોય છે આપણે હજુ તેને આ પ્રમાણે દર્શાવી શકીએ આ રીતે તેમાં આ પ્રમાણે હાઇડ્રોજન બંધ હોય છે આ પ્રમાણે ઇલેક્ટ્રોન હજુ ગતિ કરે છે તેથી અંશતઃ પરંતુ તે પરમાણુ એકબીજા સાથે અથડાઈને આગળ જઈ શકે તેટલી ગતિ ઉર્જા હોતી નથી અને પછી આ પ્રમાણે આપણને અહીં બરફ મળે આપણને અહીં બરફ મળે જેની ઘનતા ઓછી હોય છે આ રીતે બરફ પાણી પર તરે છે અને આ રીતે તળાવમાં તરે અહી તે સપાટી પર થીજે છે પરંતુ તેની નીચે પાણી હોય છે ઉપરનો બરફ નીચેના પાણીને વધુ થીજે નહીં તેના માટે રક્ષણ આપે છે તેથી પ્રાણીઓ નીચે ફરી શકે છે જ્યારે બરફ ચોમાસા અને ઉનાળામાં પીગળે